समग्र राज्य में आज एक साथ स्थानिक स्वराज्य संस्थाओं में पदाधिकारियों की वरणी प्रक्रिया हाथ धराई थी। चूंटनी परिणामों बाद आज जनता आदेश अनुसार राजकीय पक्षों पोता पदाधिकारी प्रमुख पदे मुकेली दरखास्त बाद विश्वास मत लेवायो हतो। जो कि कच्छ जिला पंचायत प्रमुख पद की चूंटनी मेली सामान्य सभा बंद बारणे मळता भारे कुतूहल सर्जायु हतु। मीडिया सहित अन्य लोकोने पण पर राखीने मळेली सभा जिला पंचायतना इतिहासनी प्रथम सभा बनी रही हती। जो कि औपचारिक रीते मळेली प्रमुख पदनी वरणी माटेनी सभामां गईकाले भाजप अने कोंग्रेस द्वारा दरखास्त करेला नामों माटे विश्वास मत लेवायो हतो। तेमां जिला पंचायतनी 40 बैठकों पैकी 27 बैठकों भाजपे मेळवी हती अने 13 बैठकों ज मात्र कोंग्रेसने मळी होवाथी भाजपना प्रमुख पदना उम्मीदवार कौशल्याबेन माधापरिया प्रमुख पदे वराया हता। तेओए भाजपना ज चूंटायेला 27 जेटला सभ्यो पासेथी विश्वास मत मेळवीने बहुमती मेळवी हती। ज्यारे जिल्ला पंचायतना उपप्रमुख तरीके लक्ष्मणसिंह सोडा, कारोबारी चेरमेन तरीके भीमजी हरजी जोधाणी, शासक पक्षना नेता तरीके छायाबेन गढवी अने दंडक तरीके नवीनभाई जरूनी नियुक्ति करवामां आवी हती। आ प्रसंगे जिल्ला कलेक्टर महेन्द्र पटेल, डीडीओ सीजे पटेलनी उपस्थितिमां विश्वास मत लेवायो हतो। नवनियुक्त होद्देदारोने जिल्ला भाजप प्रमुख पंकजभाई मेहता, संसदीय सचिव वासणभाई आहिर, सांसद विनोद चावड़ा, भुजना धारासभ्य डॉक्टर नीमाबेन आचार्य, गांधीधामना धारासभ्य रमेश महेश्वरी, पूर्व जिल्ला पंचायत प्रमुख त्रिकमभाई छांगा, जयंतीभाई भानुसाड़ी सहितना आगेवानोए तेमज जिल्ला तालुका पंचायतना चूंटायेला सभ्योए अने कार्यकरोए शुभकामनाओ पाठवी हती। ખૂબ ખુશીની લાગણી અનુભવું છું। ભારતીય જનતા પાર્ટી આજે મને સામાન્ય મહિલા સીટ ઉપરથી પ્રમુખ પદ તરીકે ઉમેદવારી કરવાની તક આપી મને પ્રમુખ બનાવી છે, એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। એટલે સરકારની, ગુજરાત સરકારની જેટલી પણ યોજનાઓ છે એ નાનામાં નાના લોકો સુધી પહોંચે અને લોકોને આ બધી યોજનાઓનો ખ્યાલ આવે, સારામાં સારા કામો થાય, અમે પણ નાનામાં નાના માણસો સુધી પહોંચશું અને એને લોકોપયોગી કાર્યક્રમો કરશું, એના કામ કરશું। કચ્છ જિલ્લા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણી યોજાઈ ત્યારેનો પદગ્રહણ સમારોહ હતો, એવી જ રીતે આખા જિલ્લાની અંદર 8 તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણી યોજાઈ છે એ બધા જ નવનિયુક્ત પ્રમુખોનો, એની સાથે સાથે જિલ્લા પંચાયતના બાકીના હોદ્દેદારો અને તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપરાંત નગરપાલિકાના પ્રમુખોનો સન્માનનો સમારોહ આજે અહીંયા યોજાયો હતો। હવે વાત કરીએ ભુજ તાલુકા પંચાયતની, તો ભુજ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટે આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રાંત અધિકારી ડીસી જોશીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કાડી તલાવડી બેઠકના ભાજપના વિજયી ઉમેદવાર કંકુબેન ચાવડાની વરણી થઈ હતી। કંકુબેન ચાવડાને 19 મતો મળ્યા હતા, જ્યારે હરીફ કોંગ્રેસના ઉમેદવારને 13 મતો મળ્યા હતા। તો તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે માધાપર જુનાવાસ બેઠકના વિજયી ઉમેદવાર હિતેશ ખંડોરની વરણી થઈ હતી। 6 મતની સરસાઈથી પ્રાંત અધિકારીએ ભાજપના ઉમેદવારોને વિજયી જાહેર કર્યા હતા। પ્રમુખ અને ઉપપ્રમુખની તાલુકા પંચાયતની જે વરણી કરવામાં આવી તે અમારા પાર્લામેન્ટરી બોર્ડ નીચેથી ઉપર સુધી બધાને સાથે સંકલન કરીને નક્કી કરતા હોય છે, મેરિટ બેઝ ઉપર નક્કી કરતા હોય છે અને એ રીતે આજે કંકુબેન અમીરભાઈ ચાવડાનું પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ ખંડોલની નિમણૂક કરવામાં આવી છે। આમ સૌ સાથે મળીને તાલુકાનો વિકાસ ખૂબ સારી રીતે થાય એ રીતે તમામ આયોજન કરવામાં આવ્યું છે। અમારા 19 સભ્યો ચૂંટાયા છે, અમે કાલી તલાવડી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છીએ। તો ત્યાં ગયા તો તો નાના મોટા કાંઈ કામોની કહેતા હતા બેન, પણ એ લોકોને અમે કહેતા હતા કે અમે જૂટાશું તો જરૂર તમારા કામો કરશું ને કાંઈ પણ અધૂરા કામ હશે તો એ કરવા માટે અમે તમારા ભેગા બધા સાથે મળીને કરશું। ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું અને ખાસ ભારતીય જનતા પાર્ટી પરિવારનો અત્રેથી આભાર વ્યક્ત કરું છું કે સતત ત્રીજી વખત મને ટિકિટ આપી એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરીથી તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે જે જવાબદારી આપી છે ત્યારે આવતા દિવસોમાં વધુ વિકાસ કરવાનો, લોકો સાથે, લોકોને વચ્ચે રહી અને લોકોની સાથે રહી અને સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્ર જે છે પાર્ટીનું એ સાર્થક કરવાનો ફરીથી મોકો મળ્યો છે। પાર્ટીએ મને ભુજ તાલુકામાં સત્તાપક્ષના નેતા તરીકે જવાબદારી જે સોંપી છે એ પૂરેપૂરી હું નિભાવીશ અને પાર્ટીએ જે મને ટિકિટ આપી
અને સત્તા પક્ષના નેતા તરીકે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે પ્રશ્નો છે ભુજ તાલુકાના, ગમે ત્યાં નાના મોટા પ્રશ્નો છે, અમે એ પ્રશ્નોનો નિકાલ કરાવશું. ગાંધીધામ તાલુકા પંચાયતના નવા રોટેશન અનુસાર પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત હોતા ગઈકાલે પ્રમુખ પદ માટેની દાવેદારી ભારતીય જનતા પાર્ટી અને સામે કોંગ્રેસ દ્વારા નોંધાઈ હતી. ગાંધીધામ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 12 બેઠકો પર બાજી મારીને ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમત મેળવ્યો હતો, ત્યારે ચૂંટણી બાદ પ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા માટે હાથ ધરાયેલી ઔપચારિક કામગીરીમાં ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપે અગાઉથી જ જે ઉમેદવારોને મેન્ડેટ આપ્યું હતું તેવા પક્ષના અદના કાર્યકર અને સન્નિષ્ઠ સેવક લક્ષ્મીબેન વેલજી મહેશ્વરીએ વિશ્વાસ મત મેળવીને માનભેર પ્રમુખ પદ મેળવ્યું હતું. લક્ષ્મીબેન કિડણાની બેઠક પરથી વિજય થયેલા સક્ષમ ઉમેદવાર છે, તો ગાંધીધામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે નિખિલ અમૃતલાલ સોરઠિયા, કારોબારી ચેરમેન તરીકે રમેશભાઈ મ્યાત્રા અને શાસક પક્ષના નેતા તરીકે સિદ્ધરાજસિંહ જાડેજાની વરણી કરાઈ હતી. તો આ તરફ અંજાર તાલુકા પંચાયતના સુકાનીઓની વરણી પણ કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે ભુવડ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી વતીથી ચૂંટણીમાં વિજેતા બનેલા રામભાઈબેન વેલજીભાઈ જરૂ તેમજ ઉપપ્રમુખ પદે નિંગાળ બેઠક પરથી ચૂંટાયેલા દેવજી કાનજી સોરઠિયાનું ફોર્મ ગઈકાલે ભાજપ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સામે કોંગ્રેસે પણ પોતાના પ્રમુખ પદના દાવેદાર તરીકે મેસીબેન ચાવડા અને ઉપપ્રમુખ તરીકે રમેશ સામજી ડાંગરની દાવેદારી નોંધાવી હતી, જેમાં આજે મળેલી સામાન્ય સભામાં અંજારના પ્રાંત અધિકારી મિતેશ પંડ્યાની અધ્યક્ષતામાં તેમજ ડીડીઓ કોઠાવાલા અને મામલતદાર અશોક રાઠી સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઔપચારિક ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના અર્જુનભાઈ આહિરે આ ચૂંટણીમાં ગુપ્ત મતદાન માટેની માંગ કરી હતી, પરંતુ પ્રાંત અધિકારી મુકેશ પંડ્યાએ કોંગ્રેસની માંગને નકારી જાહેરમાં જ વિશ્વાસ મત લેવડાવ્યો હતો, જેમાં અંજાર તાલુકા પંચાયતમાં ભાજપને ચૂંટણીમાં 11 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 9 બેઠક મળી હતી. તે મુજબ જ ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ પોતપોતાના પ્રમુખ પદના દાવેદારોની તરફેણમાં મત આપ્યા હતા અને અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે દેવજીભાઈ કાનજીભાઈ સોરઠિયાએ પણ બહુમતીથી પદ ગ્રહણ કર્યું હતું, જ્યારે કારોબારી ચેરમેન તરીકે રસિકબા દાનુભા જાડેજાની નિયુક્તિ કરાઈ હતી. મુંદ્રા તાલુકા પંચાયતની આજે સામાન્ય સભામાં તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ પદે રામાણિયા બેઠકના વિજયી ઉમેદવાર રણજીતસિંહ જાડેજાની બહુમતીથી વરણી કરાઈ હતી. ઉપપ્રમુખ પદે દયાલાલ આહિર બહુમતીથી વરાયા હતા. ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસે મેદાનમાં ઉતારેલા હરીફ ઉમેદવારોને માત આપી હતી. ભાજપના ઉમેદવારોની તરફેણમાં 14 સભ્યો રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના દાવેદારોને માત્ર 6 સભ્યોનું સમર્થન મળ્યું હતું. મુંદ્રા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી કૈલાસબેન જાડેજાને સોંપાઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની તાજપોશીની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં આજે સમગ્ર રાજ્યમાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓની વરણી અથવા ચૂંટણી થઈ રહી છે. ત્યારે કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા રાપરમાં પણ તાલુકા પંચાયતના પદાધિકારીઓની તાજપોશી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ પદ માટે જયદીપસિંહ સ્વરૂપસિંહ જાડેજાનું ફોર્મ રજૂ કર્યું હતું, જ્યારે ઉપપ્રમુખ પદે ફતેગઢ સીટ પરથી ચૂંટાયેલા કાનીબેન મહાદેવા વાવિયાનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું. આ બંને નામની સામે કોંગ્રેસના રામબાવ સીટ પરથી ચૂંટાયેલા જયરામ સોનારા તથા બેલા બેઠક પરથી ચૂંટાયેલા દિવ્યાબા ભૂપતસિંહ વાઘેલા દ્વારા દરખાસ્ત કરાઈ હતી, ત્યારે ગઈકાલે રજૂ થયેલા ફોર્મ મુજબ આજે ઔપચારિક રીતે વિશ્વાસ મત લઈને ટીડીઓ એચએમ સોનીની નિગરાની હેઠળ પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાપરની કુલ 24 બેઠકો પૈકી 18 બેઠકો ભાજપે અંકે કરી હતી અને કોંગ્રેસને માત્ર 6 જ બેઠકો મળી હતી. તેથી રાપર તાલુકા પંચાયતના પ્રમુખ પદે જયદીપસિંહ સ્વરૂપસિંહ જાડેજા વિશ્વાસ મત મેળવીને પ્રમુખ પદે આરૂઢ થયા હતા, તો ઉપપ્રમુખ પદે કાનીબેન વાવિયા, કારોબારી ચેરમેન તરીકે જયરામ સોનારા અને શાસક પક્ષના નેતા તરીકે ગંગાબેન કાનજી ગોહિલની વરણી કરવામાં આવી હતી. આ તરફ માંડવી તાલુકાના હોદ્દેદારોની આજે સામાન્ય સભામાં વરણી કરવામાં આવી હતી. 15 વર્ષ બાદ માંડવી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન સ્થાપાયું છે. મામલતદાર એસકે ડાભીની અધ્યક્ષતામાં હોદ્દેદારોની વરણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં દુર્ગાપુર બેઠક પરથી કોંગ્રેસના વિજયી ઉમેદવાર ગંગાબેન સેંગાણી બે મતની સરસાઈથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સામાન્ય મહિલા પ્રમુખ પદ માટે અનામત આ બેઠક પર ભાજપ વતી લક્ષ્મીબેન સંગારે ઉમેદવારી નોંધાવી હતી. ઉપપ્રમુખ પદે તલવાણા બેઠકના વિજયી કોંગી ઉમેદવાર મહેન્દ્રસિંહ લખુભા જાડેજા ચૂંટાઈ આવ્યા હતા.
તેમને 11 મત મળ્યા હતા, જ્યારે હરીફ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 9 મત મળ્યા હતા। આ બેઠકમાં નાયબ મામલતદાર વી કે સોલંકી, તાલુકા વિકાસ અધિકારી એસપી ઠક્કર, કેપી રાઠી, કેટી ગોહિલ, ડીપી વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ને સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો। આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ।